नमस्कार. एक्झोटिक वेब मीडिया डिजिटल चॅनल प्रेझेंट विश्व महिला दिन अंतर्गत एक मुलाकात आत्मनिर्भर नारी के साथ. अने आजे अमारी साथे छे स्नेहलताबेन चौहान, जेमने सूरतनी जनता तो ओळखे ज छे, पण आजे आमनो एक परिचय पण हूँ आपीश. अने एमना जे कार्य छे, जे 1963 थी लई अत्यार सुधी जेओ कार्य करी रहा छे, तेवा स्नेहलताबेन चौहान एक्स मेयर पण सूरतना रही चूक्या छे. मैम, तमारू खूब खूब स्वागत छे अमारा आ कार्यक्रम में. अने सौथी पहला तो आपणे विश्व महिला दिवसनी तमने बहुत शुभकामनाओ. दीखू शालभाई ज्वेलर्स तरफथी एक आपने गिफ्ट छे, अने एक्झोटिक परिवार तरफथी विश्व महिला दिवसनी शुभकामना. खूब खूब आभार आपनो. जी, स्नेहलताबेन साथे वात करी ए पहला हूँ थोड़ूक ब्रीफ आपीश तमने के एमने जे कार्य कर्या छे क्यांथी कर्या छे, केवी रीते एमने शुरुआत करी छे, आपणे पहेला जाणवानी कोशिश करीशुं. त्यार पछी एमने क्यां क्यां शुं योगदान आप्युं छे अने जे सूरतनी जनता माटे जे काम कर्युं छे ए आपणे जाणवानी पूरी कोशिश करीशुं. ते पहेला आपणे वात करीए मैडम, तमे एक्स मेयर तो रह्या छो अने लगभग 1963 थी तमे जे पॉलिटिकल मतलब राजनीतिमां जवानुं जे विचार्युं, તો એ કેવી રીતે વિચાર્યું અને તમે સૌથી પહેલાં જે સિનિયર મહિલા સદસ્ય તરીકે ભારતીય જંગ સંઘમાં પ્રવેશ કર્યો 1963માં, તો એ તમે જવાનું કેવી રીતે વિચાર્યું એ અમારી સાથે શેર કરો. એ અમારા શ્રીમતી કમળાબેન આત્મારામ છટિયાવાળા ગલે મંદિર મોટી શેરીમાં રહેતા હતા. એ પોતે જનસંઘનું કામ કરતા હતા અને એણે મને કહ્યું કે બેન, મારી સાથે તું કામ કરશે? મેં કહ્યું જો મને ફાવે અને ટાઈમ મળશે તો હું તમારી સાથે ચોક્કસ કામ કરીશ. તો એમની સાથે રહીને 1963 ભારતીય જનસંઘમાં કામ કરતી હતી અને ફક્ત 4 બહેનોથી અમે આ શરૂઆત કરેલી અને 4 બહેનો પછી ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવેશ કર્યો અને 4 બહેનોની લીધથી આટલું મોટું વટવૃક્ષ આજે બનાવ્યું અને એ ભારતીય જનતા પાર્ટી સાથે સક્ષમ છીએ. જી જી જી, ખૂબ સરસ. મેડમ એક્સ મેયર રહી ચૂક્યા છે એટલે કે એ ત્યારે પણ તેમની જે પ્રવૃત્તિઓ છે તે પણ આપણે જાણીશું, પણ એમનો ટૂંકમાં હું પરિચય આપીશ કે તેઓ 1963 ભારતીય જનસંઘમાં સૌથી સિનિયર મહિલા સદસ્ય તરીકે તેમણે પ્રવેશ કર્યો અને જોડાયા. ત્યાર પછી 1985 મહામંત્રી રહ્યા મહિલા મોરચો બીજેપીના 1990 સુધી. ત્યાર પછી 1990-1997 તેઓ મહિલા મોરચાના ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે. 1990-1993 સુધી તેઓ સદસ્ય રહી ચૂક્યા છે અખિલ ભારતીય મહિલા મોરચાના. ત્યાર પછી 1987-1993 સુધી તેઓ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય પણ રહી ચૂક્યા છે અને 1988-1993 તેઓ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર જ ઉપાધ્યક્ષ તરીકે પણ તેમણે સેવાઓ આપી છે. ત્યાર પછી 1995 તેઓ કોર્પોરેટર બન્યા અને તે પણ 2 ટર્મ સુધી તેઓ તેમાં કોર્પોરેટર તરીકે તેમણે સેવા આપી. ત્યાર પછી આપણે આગળ જઈએ તો 1998-1999 તેઓ ડેપ્યુટી મેયર સુરત મહાનગરપાલિકામાં રહ્યા છે અને 2000-2001 તેઓ સુરત મહાનગરપાલિકામાં અધ્યક્ષ તરીકે પાણી સમિતિ ખાતામાં તેઓ રહ્યા છે અને 2003-2005 ત્યારે તેઓ જે મેયર બન્યા અને એ મેયર બન્યા પછીની એમની જર્ની પણ આપણે જરૂર જાણીશું કે મેયર બન્યા ત્યારે તેમણે શું કાર્ય કર્યા છે આ સુરતની જનતા માટે. ત્યાર પછી 1966-1996 તેઓ ભારતીય વિદ્યાગૃહના મંત્રી બન્યા. 1999-2002 તેઓ ડિરેક્ટર બન્યા સુવિધા નાગરિક સહકારી ધિરાણ મંડળીના. 1999 તેઓ ઉપપ્રમુખ છે નીરવ મહિલા ટ્રસ્ટના. 2002-2004 મેમ્બર ઓલ ઇન્ડિયા હેન્ડીક્રાફ્ટ્સ બોર્ડમાં તેઓ મેમ્બર રહ્યા છે. 2014 અત્યાર સુધી હાલમાં પણ તેઓ કાર્યરત છે ટ્રસ્ટી શ્રી દીનદયાળ સ્મૃતિ ટ્રસ્ટ દિયારાણા
વિદ્યાસંકુલ સુરતના. આ જે આપણે તેમના કાર્યને આપણે સાંભળ્યા, એટલે સાંભળ્યા એટલે ફક્ત ડેઝિગ્નેશન બોલ્યા છે એ ખાલી બોલવા માટે નથી બોલ્યા, પણ એની પાછળ જે એમને કાર્ય કર્યું છે તે આપણે આજે ચોક્કસ જ જાણવાની એમની પાસેથી કોશિશ કરીશું. બેન, સૌથી પહેલાં તો તમે જે ભાજપમાં જોડાયા, જે રાજનીતિમાં જોડાયા, તો જોડાયા પછીનો તમારો અનુભવ અને શું કાર્ય તેમાં તમે કર્યા? સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ પણ બહેનો આવવા માટે તૈયાર નહોતી, કારણ કે રાજકારણ વસ્તુ એવી છે કે રાજકારણ બહુ ગંદુ હોય છે અને એમાં બહેનોને મોકલવી લોકોને અઘરું લાગતું હતું. ત્યાર પછી આપણે એવું કહું કે આ રાજકારણ એટલું બધું એ નથી, તમે મોકલો અમારી સાથે, તમને એવું લાગે તો અમે તમે પાછા લઈ લેજો, પણ અત્યારે એમને અમારા ભારતીય જનતા પાર્ટીના બહેનો સાથે કામ કરવા દો. તો ધીરે ધીરે ચાર હતા, ચારના આઠ થયા, આઠના દસ થયા, તેમ ધીરે ધીરે બધી શેરીઓ અને મોહલ્લામાં જઈને બહેનોને સમજાવવા લાગ્યા કે ભાઈ તમે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરો, આપણે આ દેશને માટે કામ કરવાનું છે, ભારત માટે કામ કરવાનું છે. જો આપણા સારા માણસોના ઘરના જો બહેનો કામ ન કરશે તો કોણ કામ કરશે? આ દેશને માટે મરી ફીટવા માટે આપણે તત્પર રહેવું જોઈએ, કારણ કે આ દેશ આપણો છે, ભારત માતા એ આપણી માતા છે. આ રીતે કહીને આપણે બહેનોને અંદર પ્રવેશ ધીરે ધીરે કરાવ્યો અને ધીરે ધીરે મહિલા મોરચાની સ્થાપના કરી. મારી સાથે ગીતાબેન દેસાઈ અને હું બે બહેનો હતા અને બે બહેનોથી અમે શરૂઆત કરી ને ત્યાર પછી આટલું મોટું વટવૃક્ષ આ મહિલા મોરચાનું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. પ્રવીણ, જ્યારે તમે જોડાયા ત્યારે કેટલી મહિલાઓ લગભગ તમારા સાથે જોડાઈ હશે? અમે લગભગ પહેલાં જોડાયા ત્યારે શરૂઆતમાં તો બહુ ઓછી હતી, લગભગ 50 બહેનો જ હતી. ત્યાર પછી ધીરે ધીરે બધી બહેનો જોડાતી થઈ અને બધાને ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો. લગભગ મેં કામ કર્યું પછી 25 પછી મને આ ટિકિટ આપી સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની. એક ઘરમાં બે જણ કામ કરે તો બે જણે એમ કે ટિકિટ અપાય નહીં, પણ કામ તો બે જણ જુદું જ કરે છે, તો પાર્ટી અમને ટિકિટ આપવી જોઈએ પણ નહીં આપી તો કંઈ નહીં, અમે રાહ જોઈ, કંઈ નહીં, અમારે તો કામ જ કરવું છે ને, અમારે ટિકિટ સાથે કોઈ નિસ્બત નથી, ખાલી અમારે તો કામ સાથે નિસ્બત છે અને લોકોની સેવા કરવા માટે અમે તત્પર છીએ. ખૂબ સરસ બેન. એટલે જે રાજનીતિમાં બેન જ્યારે જોડાયા ત્યારે કેવી રીતે જોડાયા તે આપણે જાણ્યું, અને જે રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ તેઓ રહ્યા છે, તો એમાં બેન તમે શું કાર્ય કર્યું? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર સ્કૂલો બહુ ઓછી હતી ત્યારે, ત્યાર પછી સ્કૂલો બનાવવા માટેનો પ્રયત્ન કર્યો, 208 જેવી સ્કૂલો કરી, અને ત્યારે જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં લોકો છોકરાઓને ભણવા માટે મોકલતા નહોતા, કારણ કે જે એજ્યુકેશન છે તે જે ખાનગી સ્કૂલો છે એનું એજ્યુકેશન સારું હોય છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું શિક્ષણ એટલું સારું હોતું નથી. એ બેનો જે તફાવત હતો એ બે તફાવતો દૂર કરવા માટે આપણે પ્રયત્નો કર્યા અને વિદ્યાર્થીઓને જોડાવવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મૂક્યા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોને એક મોડેલ સ્કૂલ બનાવવાનો એક યશસ્વી કાર્યક્રમ કર્યો અને આપણે એક સ્કૂલને મોડેલ સ્કૂલ પણ બનાવી અને વિદ્યાર્થીઓને ભણતા કર્યા કે ખાનગી સ્કૂલો કરતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષણ સારું મળે છે એનો અહેસાસ કરાવ્યો. જી, ખૂબ સરસ. આજે વિશ્વ મહિલા દિન અંતર્ગત આપણો જે આ કાર્યક્રમ છે કે એક મુલાકાત આત્મનિર્ભર નારી કે સાથ, અને અમારી સાથે છે ખૂબ જ સુરતના જાણીતા એવા મહિલા સ્નેહલતાબેન ચૌહાણ, જેમને ખૂબ સારી રીતે સુરતની જનતા ઓળખે જ છે, અને આજે આપણે તેમની લાઈફ જર્ની આપણે એમની જોઈ રહ્યા છે કે તેમણે જે કાર્ય કર્યા છે 1963થી લઈને અત્યારે 2021 સુધી પણ હજુ પણ તેઓ કાર્યરત છે ઘણી બધી સંસ્થાઓ સાથે, અને હાલમાં પણ તેઓ કાર્ય કરી રહ્યા છે. એમની જે એજ છે એ જોઈને પણ આપણે કહી શકીએ કે આ એજમાં પણ તેઓ ખૂબ સારા કાર્ય કરી રહ્યા છે. તો આગળ આપણે વાત કરીશું એમની લાઈફ જર્નીની. અને બેન, જ્યારે તમે કોર્પોરેટર બન્યા, કોર્પોરેટર રહ્યા 2 ટર્મ સુધી, ત્યારે તમે કયા એવા સારા કાર્યો કર્યા કે જેથી સુરતની જનતાનો ખૂબ તમને પ્રેમ મળ્યો ત્યારે તમે 2 ટર્મ સુધી ગયા છો? કોર્પોરેટર તરીકે સુરત શહેરની અંદર મારો વોર્ડ નંબર પહેલાં 18 હતો, 18ના અત્યારે છે વોર્ડ નંબર 11. સૌથી પહેલાં તો જો લોકોનું કામ કરવું હોય તો તમારે અઠવાડિયામાં પોતાનો જે વોર્ડ છે વોર્ડમાં દરેક કોર્પોરેટરે રાઉન્ડ લેવો જોઈએ. રાઉન્ડ લઈને પોતાના કયા કામો છે અને કયા કામો કરવાના બાકી છે અથવા તમને શું તકલીફ પડે છે, પાણી છે, લાઇટ છે, ગટર છે, ડ્રેનેજ છે, રસ્તા છે,
આ બધા જે કામો છે એ કામ જો ન થતા હોય તો અઠવાડિયે કે 15 દિવસે પણ રાઉન્ડ લઈને પૂછવું જોઈએ કે બેન તમારી કોઈ તકલીફ છે, ભાઈ તમારી કોઈ તકલીફ છે, તમારે ત્યાં પાણી નથી આવતું, ડ્રેનેજ ઉભરાય છે, ગટર નથી, રસ્તા નથી, લાઇટ નથી. આ બધી જે માહિતી છે તે પૂછવી જોઈએ, પૂછીને એની ડાયરીમાં નોંધ કરવી જોઈએ. એ નોંધ કર્યા પછી તમારું કામ થયું છે કે કેમ એ કામની એમની પાસે માહિતી મળવી જોઈએ. જો કામ થઈ ગયું હોય તો હા પાડવી જોઈએ, ના થઈ ગયું હોય તો ફરી પાછળ કામની પાછળ લાગી રહેવું જોઈએ, જેથી લોકો આપણે ગણે અને કોર્પોરેટ તરીકે આપણે એમાં માનીએ. જી જી બેન, ખૂબ સરસ આપે વાત કહી. અને 2 ટર્મ સુધી આપ કોર્પોરેટર રહ્યા છો એટલે જનતાનો પ્રેમ આપણને ખૂબ મળ્યો છે. અને ત્યાર પછી આપણે જે જર્ની છે તો ડેપ્યુટી મેયર સુધી આપ પહોંચ્યા, એટલે ડેપ્યુટી મેયર બન્યા ત્યારે શું અનુભવ હતા આપના? ડેપ્યુટી મેયર બની ત્યારે તો બધા જે આપણા રસ્તા છે, રોડ છે, ગટર છે, બોટલિકટ ગાર્ડનો છે, સ્કૂલો છે, પછી રસ્તા છે, ડ્રેનેજ છે, એનું બાગ છે, આપણા સિનિયર સિટીઝન માટે શાંતિકુંજ બાગો છે, પછી ત્યાર પછી ફુવારાઓ છે, પછી સ્પોર્ટ કોમ્પ્લેક્સો છે, આ બધું હતું, તે બધું બનાવવા માટેના અમે પ્રયત્નો કર્યા અને બન્યા. સુરત શહેરને બધું જ આપ્યું છે, દરેક વોર્ડની અંદર એક એક સુવિધા કેન્દ્ર પણ આપણે આપ્યા છે કે જેથી લોકો ત્યાં ફરિયાદ સુવિધા કેન્દ્ર પર કરી શકે કે ત્યાં સુધી કોર્પોરેશન સુધી એ લોકોને આવવું ન પડે અને લોકોને મુશ્કેલી ન પડે એટલા માટે એક સુવિધા કેન્દ્ર પણ આપ્યા, બગીચાઓ આપ્યા, રસ્તાઓ આપ્યા, અને ત્યાર પછી જોઈએ તો શાંતિકુંજો પણ આપ્યા અને ગાર્ડનો તો ઉગત ગાર્ડન, બોટલિકર ગાર્ડન જે સુરતની અંદર સૌથી સારામાં સારો અત્યારે ગાર્ડન છે. અને ત્યાર પછી જોઈએ તો આપણે સિનિયર સિટીઝનો માટે પણ શાંતિ કુંજો આપ્યા છે કે સાંજ સમયે લોકો ગરડા લોકો હોય ક્યાં જાય તો એ લોકોને બેસવા માટે આ બગીચાઓ પણ બનાવ્યા. જી, મતલબ ખૂબ સુંદર કાર્ય બેન દ્વારા થયા છે. અને ત્યાર પછી બેનની જે જર્ની છે આપણે જાણીશું કે મેયર બન્યા જ્યારે 2003 થી 2005 ત્યારે મેયર બન્યા ત્યારે તમે શું પ્રવૃત્તિ કરી અને સુરતની જનતા માટે શું કાર્ય કર્યા તે પણ આપણે જાણીશું. મેયર બન્યા પછી તો ઘણા બધા કામો આપણે કર્યા છે. સૌથી પહેલાં જોઈએ તો આ જે ગાર્ડનો બાકી હતા એ ગાર્ડનો અમને આપણા હતા તે પૂરા કર્યા આપણે. ત્યાર પછી આપણે જોઈએ તો જ્યોતિન્દ્ર દવે બાગ છે, જ્યોતિન્દ્ર દવે બાગનું ઉદ્ઘાટન એમના જે ધર્મપત્ની હતા જ્યોતિ એના આપણે કરસુકબેન દવે એના હાથે આ જ્યોતિન્દ્ર દવેના બાગનું ઉદ્ઘાટન કરાવ્યું કે જેથી એમને એમ થાય કે મારો જે આ હતું એ બાગ એના હાથે અમે ઉદ્ઘાટન કર્યું અને એમને પણ બોલાવ્યા અને એની સાથે જ કરાવ્યું. એટલે આવા ઘણા બધા બાગો પણ બનાવ્યા. પછી ત્યાર પછી જોઈએ તો બોટલિકર ગાર્ડન છે, એ સુરતનો સૌથી મોટામાં મોટો ગાર્ડન છે અને એ જોઈએ તો એક આપણે સુરતનો એક બીજો મોટો ગાર્ડન ભેસ્તાનમાં છે જે 98,000 ચોરસ મીટરનો એ મોટામાં મોટો ગાર્ડન છે અને અત્યારે એ ગાર્ડનને સરસ સેવામાં વિકસાવી રહેલો ગાર્ડન છે. હવે આવા સુરત શહેરમાં અનેક આ બાગો, કતારગામની અંદર જયપ્રકાશ ગાર્ડન, ત્યાર પછી જોઈએ તો સગરામપરામાં જયંત પાઠક ગાર્ડન, આવા આવા અનેક ગાર્ડનો સુરત શહેરના દરેક શહેરની અંદર વિસ્તાર ઝોનમાં આપ્યા છે. પછી સ્વિમિંગ પૂલો, ત્યાર પછી જોઈએ તો ક્રિકેટનું મેદાન એક આપણે આપી શક્યા નથી કારણ કે આપણી પાસે એટલી મોટી જગ્યા પણ નથી અને ત્યાં લોકોને આપણે ભેગા કરી શકતા નથી. એટલે જો એક રહી જતું હોય સુરત શહેરને માટે તો ક્રિકેટનું મેદાન રહી જાય છે. જો ભવિષ્યમાં આપણે એટલી મોટી જગ્યા મળે તો આજના બધા જે નવા ચૂંટાયેલા છે તેને કહીશું કે ભાઈ તમે ક્રિકેટનું મેદાન આપો. જી 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 જી, ખૂબ સરસ વાત કરી બેને. અને જે ક્રિકેટ આપણા સુરતની અંદર ક્રિકેટની વાત કરીએ તો ખૂબ ક્રિકેટ રસિકો છે અને જો ખરેખર ક્રિકેટ મેદાન જો સુરતમાં મળી જાય તો ખૂબ સરસ જે ઉભરતા દીકરાઓ છે એ આ ક્રિકેટમાં આગળ વધી શકે છે. અને આગળ હવે બીજી વાત કરીશું તો બેન, આ જે તમારી લાઈફ જર્ની રહી છે 1963 થી અત્યારે 2003 સુધીમાં, એમાં એવો કોઈ યાદગાર પ્રસંગ તમારા માટે જે રહ્યો હોય જે તમને આજે પણ યાદ આવતો હોય કે નહીં મેં આ કાર્ય મારું મને ખૂબ યાદ આવી રહ્યું છે એવું કંઈક? સુરત શહેરની અંદર જ્યારે કોર્પોરેશનના 60 વર્ષ પૂરા થયા ત્યારે અમે 3 દિવસની અંદર ઉદઘાટનો પણ કર્યા અને ખાતમુહૂર્ત પણ 60 કર્યા. 3 દિવસની અંદર આટલા સરસ સરસ 60 ઉદઘાટનો કર્યા અને લોકોને આપ્યા કે ભાઈ ના આ કોર્પોરેશનને 60 વર્ષ પૂરા થયા અને કંઈક આપવું જોઈએ, તો 3 દિવસની અંદર એક સરખા ઉદઘાટનો 60 કર્યા અને લોકોને આપ્યા. જી
એટલે એ તમારા માટેનો યાદગાર પ્રસંગ છે. તદુપરાંત બીજું કહીએ તો મેયર કાર્ડ દરમિયાન જ્યારે અમે મહાબળેશ્વર ફરવા માટે ગયા હતા ત્યાં ઘડી સુરતની એક બસ ખાઈની અંદર પડી ગયેલી હતી. હવે ખાઈમાં પડી એટલે અમે જોયું કે ભાઈ અહીંયા શું થયું છે, બધું ટોળું મોટું હતું. તો એ ટોળાને જોયું તો કે સુરતની એક બસ ખાઈ છે. એટલે સુરતની બસ અંદર જોયું તો બધા સુરતના લોકો હતા, આખી બસ ઊંધી વળી ગઈ. એમાં બધા લોકો ઘાયલ થયેલા, કોઈના છોકરા છોકરી ભાઈ બહેન બધા છૂટા પડી ગયેલા. એ લોકોને હોસ્પિટલમાં જોવા માટે ગયા અને 24 જણ મરી ગયેલા. ની મળે એની પાસે કફન કે ની મળે એની પાસે કઈ વસ્તુઓ, તો આ બધી એ લોકોને લાશ લઈને એક જગ્યાએ બધા ભેગા કર્યા. ત્યાર પછી એમને બધાને કપડું લાવી આપ્યું, કપડું ઓઢાડ્યું, બધું કર્યું. એ લોકોના સગાવાલા આવ્યા અને પૂછ્યું કે ભાઈ તમે આ તમારી લાશ અહીંથી લઈ જશો? તો કે બેન અમને આ લાશ લઈ જતા આપદા પડે તો તમે એવું કરો કે તમે જ લાશ લઈને સુરત આવો. તો આ 24 જણ મરી ગયેલા એની લાશ લઈને મહાબળેશ્વરથી સુરત અમે લઈ આવેલા. એક મોટામાં મોટો મારો યાદગાર પ્રસંગ છે. અને આવી શક્તિ મને ભગવાને આપી તો હું આ 24 લાશો લઈને સુરત આવી શકી. બાકી એક લાશને જોતા આપણે થર થરી જઈએ છીએ, તો આ 24 લાશને લાવવી કેમ એ અમારા માટે એક મોટો પ્રશ્ન હતો. પરંતુ હું અને મારા મિસ્ટર બંને હિંમત કરીને આ 24 લાશો લઈ આવ્યા. પોલીસે હેરાન પણ અમને બહુ કર્યા, પરંતુ આમાંથી અમે સારામાં સારી રીતે સુરત આવી ગયા અને લોકોને પોતાની લાશો આપી. એ અમારે માટે એક બહુ મહત્ત્વનું કાર્ય કર્યું, એટલું અમારે માટે બહુ છે. એટલે જે લોકોની મતલબ જેનું દેહ થયું હશે એવા લોકોને તમે એમના ઘર સુધી પહોંચાડ્યા એવું કહી શકાય, એટલે એક સુંદર કાર્ય કર્યું છે સમાજ માટે. અને જ્યારે તેઓના પરિવાર એ જોયા હશે ત્યારે એ ઘટના અને એ દ્રશ્ય કેવા હશે એ આપણે વિચારી નથી શકતા અત્યારે. તો આવું સરસ કામ આ બેન દ્વારા થયું, નહીં તો કદાચ એવું બની શકતે કે ન પણ મળતે અને લોકોના ઘર સુધી એ લોકો નહીં પણ પહોંચી શકતે. એટલીસ્ટ છેલ્લી ઘડી સુધી પણ એ લોકોને જોવા, પોતાના પરિવારને નહીં જોવા મળી શકતે એવું બની શકતે. તો બેનને એ કાર્ય માટે ખૂબ ખૂબ અભિનંદન. બીજું એક મેયર કાર્ડ દરમિયાન આકરણી જે હતી ને એ આકરણીના દરની અંદર અમે ઘટાડો કર્યો. એ ઘટાડો કરીને એમાં 35% જેટલી લોકોને રાહત આપી બિલની અંદર. એક આ મોટામાં મોટું કાર્ય કરેલું જ્યારે બિલનો વેરો વધારે આવતો હતો ત્યારે. તો લોકોને આનાથી ફાયદો પણ થયો અને એમ થયું કે ના ભાઈ આ વેરાની અંદર ઘટાડો કર્યો, અત્યાર સુધી કોઈએ પણ આ ઘટાડો કર્યો નથી વેરાની અંદર, એ આપણે માટે બહુ સારામાં સારું કામ કર્યું. એટલે તમારા જે કાર્યકાળ હતો, જે મીન્સ કે જે તમારી વર્ષોમાં જે વર્ષોમાં તમે કાર્ય કર્યું છે એમાં ઘણા એવા સારા કાર્યો થયા કે જે સમાજ માટે થયા, સમાજ એટલે કે સુરતની જનતા માટે થયા અને પાર્ટી માટે પણ તમે એટલા જ સારા કાર્ય કર્યા છે. તો આગળ વાત કરીશું બેનની કે એજ્યુકેશન ફિલ્ડમાં પણ તેઓ છે. અને બેન મને એક પ્રશ્ન પૂછવાનો એટલે મન થાય છે કે તમારું પોલિટિકલ લેવલ પર એટલે રાજનીતિમાં જવું અને એક સ્કૂલ, આ બંનેનું પણ એક ડિફરન્ટ છે કે તમને વિચાર કેવી રીતે આવ્યો કે એક શાળા શરૂ કરવી જોઈએ? શાળા શરૂ કરવાનો વિચાર એટલો એ માટે આવ્યો કે મારો સૌથી પહેલાં તો મારું ભારતીય વિદ્યાગૃહ હતું, મારો ટ્યુશન ક્લાસ હતો હરિપરા ધોબી શેરીની અંદર અને ત્યાર પછી તરત એ હનુમાન શેરીમાં હતો. અને બીજો મારો શાખા હતી સગરામપરા બાખર શેરીમાં. આ બે ક્લાસ અમે ચલાવતા હતા. એની પછી વિચાર આવ્યો કે આ છોકરાઓને તો આપણે જ્ઞાન આપીએ જ છીએ અને છોકરાઓને ભણાવીએ છીએ ગણાવીએ છીએ, પરંતુ સમાજ માટે કે રાજકારણ માટે શું કરી શકીએ આપણે? તેવું થયું કે ચાલો ભાઈ આપણે ધીરે ધીરે રાજકારણમાં પણ જોડાતા જઈએ. અને આથી રાજકારણમાં પણ જોડાયા, શિક્ષણમાં પણ જોડાયા. આથી જ હું શિક્ષણ સમિતિમાં પણ પ્રવેશ મેં મેળવ્યો કોર્પોરેશનમાંથી અને આગળ વધી. અચ્છા, એટલે હમણાં રિસન્ટલી આ વાત છે. વાહ વાહ, તો કોંગ્રેચ્યુલેશન તમને, ખૂબ સરસ. એટલે એજ્યુકેશન ફિલ્ડની પણ વાત કરી અને હવે આપણે વાત કરીશું એમની એક જે હેન્ડીક્રાફ્ટ બોર્ડમાં તેઓ મેમ્બર રહ્યા હતા, તો એ જે હેન્ડીક્રાફ્ટ લોકો માટે પણ તમે કંઈક કાર્ય કર્યા હશે. હેન્ડીક્રાફ્ટ એટલે કે હાથનું વણાટ કામ, ગૂંથણ કામ અને એ હેન્ડીક્રાફ્ટ એટલે કે જે પેલા મંદ ગતિના બાળકોને બધું છે એવું નથી હોતું. હેન્ડીક્રાફ્ટ મીન્સ કે જે બોર્ડ છે એમાં વર્ષમાં એકાદ વાર મીટિંગ જેવું હતું. કાશીરામભાઈ હેન્ડીક્રાફ્ટ બોર્ડના ચેરમેન હતા એટલે એના થકી અમે એમાં સભ્ય બન્યા અને ત્યાં ઘડી જતા હતા અને મીટિંગો થતી હતી અને હર શાળાની જે કંઈક વસ્તુઓ હતી એ વસ્તુઓ કેવી રીતે બને છે અને ક્યાં ઘડી પહોંચાડવી શું કરવું એની માહિતી મળતી હતી. જી, એટલે એમાંથી મને ધ્યાન છે કે એમાંથી લોકોને રોજગારી મળતી હતી. એટલા માટે મારે આ પ્રશ્ન તમને પૂછવો પડ્યો, કેમ કે હું પણ હમણાં જ ઇન્ડિયાની વાઇસ પ્રેસિડેન્ટ બની છું હેન્ડીક્રાફ્ટ મીન્સ કે આર્ટ એન્ડ ક્રાફ્ટમાં. એટલે મને ધ્યાન છે કે આમાં રોજગારી આપવાનું કામ થતું હોય છે અને જે લોકો ગામડાના લોકો હોય છે એની અંદર
અને એ લોકોને શીખવાડવામાં આવે છે અને પછી એને એનું બનાવીને એનું વેચાણ કરવામાં આવે છે અને એનાથી એને રોજગારી આપવામાં આવે છે. સુરતમાં પણ એક ઓફિસ હતી પહેલા, દિલ્હીની સુરતમાં રાખી હતી, પરંતુ એ સુરતની પછી એ લોકોએ કાઢી નાખી કે આ દિલ્હી ને સુરત બહુ અઘરું પડે, તો પછી એ લોકો દિલ્હીમાંથી જ બધું કામ કરીને પસાર કરતા. તો આપી એક ખૂબ જ સુંદર કામ હતું, કેમ કે રોજગારી આપવાનું કામ હતું અને એમાં જ્યારે તમે એક મેમ્બર બન્યા છો ત્યારે તમે ઘણા કામ એમાં પણ કર્યા છે. તો આપણે ખૂબ સરસ સ્નેહલતાબેન પાસેથી, જેઓ એક એક્સ મેયર તરીકે જ ઓળખાય છે વધારે, તેવા બેનની સાથે આજે આપણે મુલાકાત કરી અને આપણો જે વિશ્વ મહિલા દિન અંતર્ગતનો આજે કાર્યક્રમ છે કે એક મુલાકાત આત્મનિર્ભર નારી કે સાથ, તો બેન આપનું ખૂબ ખૂબ અભિનંદન. અને અમારા જે દર્શકો છે અને જે અમારી આપણી જે મહિલા દળો છે, વુમન્સ જે છે, એને તમે શું સંદેશ આપશો? મહિલાઓને એ સંદેશો આપીશ કે મહિલાઓ પોતે ઘરકામ તો કરે જ છે, પરંતુ ઘરકામ કરતાં કરતાં પણ એ થોડી બહાર આવે, બહાર આવીને પોતે જો રાજકારણમાં ઇન્ટરેસ્ટ નહીં હોય તો કંઈ વાંધો નહીં, પરંતુ એ બીજી બહેનોને પણ મદદરૂપ થાય એવી અહીંયાથી અપેક્ષા રાખું એ લોકોની પાસે કે કંઈક કરો. કારણ કે ઘરમાં તો આપણે કામ કરતા જ હોઈએ છે, છોકરા છે, ઘર છે, મિસ્ટર છે, આ છે, તે છે, બધું જ છે, પણ એમાંથી પણ તમે થોડો સમય કાઢો. તમે બહાર જશો તો તમને જનરલ નોલેજ મળશે, તમને બધી બીજી બધી વસ્તુઓ જાણવાની મળશે કે આપણે શું કરવું જોઈએ. આજે મહિલા છે પણ મહિલા શું નથી કરી શકતી, મહિલા ધારે તે કરી શકે છે અને ખૂબ ખૂબ આગળ પણ વધી શકે છે. જી જી જી. બેન ખૂબ સરસ તમે વાત કરી, પણ હવે બીજી પણ એક વાત તમને પૂછીશું કે આટલી બધી સંસ્થાઓમાં તમે કાર્યરત હતા અને હાલમાં પણ તમે થોડી ઘણી સંસ્થાઓમાં કાર્યરત છો, તો હવે પછી તમે શું એવું કંઈક કરવા માગો છો સમાજ માટે, કંઈક તમારી કોઈ ઈચ્છા આવી? સમાજ માટે કરવા માટે તો બહુ ઈચ્છા છે, પરંતુ થોડીક તબિયતની નાદુરસ્તીને લીધે પાછું પડવું પડે છે, પણ હિંમત હોય તો કરી તો શકું જ છું, પણ જેટલું થાય એટલું સમાજ માટે કરવું જોઈએ, અથવા ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે એ લોકોને પણ મદદ કરવી જોઈએ. રોજી રોટી જો મળતી હોય તો એ લોકોને અપાવી જોઈએ અને એ લોકોનું ઘર સારી રીતે ચાલવું જોઈએ એવું હું માનું છું. જી જી. ખૂબ સરસ. અને ફરીથી બેન આપનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન. આપને ખૂબ સરસ કાર્યો કર્યા છે એ માટે, અને આવા જ સરસ મહિલાઓ સાથે આપણે પાછા મળીશું એક મુલાકાત આત્મનિર્ભર નારી કે સાથ. અને એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ વર્લ્ડ વાઇડ જોતા રહો, મળીશું આપણે બીજા એપિસોડમાં. ત્યાં સુધી નમસ્કાર.